ઉપસ્થિત જેને સાંભળવો એ ખૂબ લાહવો છે અને કેન્દ્રની અંદર રાજ્યસભાની અંદર ગુજરાત રાજ્યના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા લડત આપનારા આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રૂપાલા સાહેબ, આજના આપણા કાર્યાલયના ઉદઘાટક ભાઈ શ્રી શિવલાલભાઈ વેકરિયા, ભાઈઓ બહેનો અને સૌ આમંત્રિત ભાઈઓ, આજે આપણા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મારા પૂર્વવક્તાઓએ ઘણી બધી વાત કરી અને એ વાત ઉપરથી એવું તારણ નીકળે છે આજે મોટી સંખ્યાની અંદર સમયની અંદર જ્યારે સૂચનાઓ આપવામાં આવી અને છતાં પણ આપણી મેદની જ્યારે અહીંયા ઉપસ્થિત છે અને આ મેદની જ બતાવે છે કે કોંગ્રેસના સુપડા સાફ કરવા આ એક ધ્યેય સાથે તમે બધા અહીંયા ઉપસ્થિત છો. છેલ્લા બે દિવસથી અને એની અગાઉ પણ અમે જ્યારે ગામડામાં જતા કંડોળા તાલુકાના ત્યારે લોકો મોટા સંગઠતા હતા, અમને અવારે ના પાડે અને આજે જામકરોડા તાલુકાના લોકોની અંદર એક ઉત્સાહ જાગ્યો છે. અમે જાય તો અમારી એક કલાક સુધી રાહ જોવે, ઘૂમર પાથરેલા હોય, લોકો બેઠા હોય અને દરવાજામાં ખબર પડે કે ગાડી આવી ગઈ છે તો ત્યાં બેઠા બેઠા ભારત માતાની જય જયકાર બોલાવો. આટલો ફેરફાર આજે જામકરાડા તાલુકાની અંદર આવ્યો છે. જેપુર તાલુકાનો જે ઉત્સાહ છે એવો જ ઉત્સાહ આજે જામકરાડા તાલુકાનો છે. એને એક આજે અવસર મળ્યો છે. જ્યારે આ વિશ્વની અંદર અસુરોએ જ્યારે હાહાકાર મચાવ્યો હતો, એ અસુરોને લડવા માટે થઈને ઘણા દેવી દેવતાઓ આ વિશ્વની દશા જો અને કોંગ્રેસ છે. મારે કેવું છે કે તમે ગુજરાત
ની વાત કરું અને દિશા દવા પણ બેનો મારી પાણી માટે ને તળ વડે રસ માટે તળ વડે આવી દશા આજે જામકણોના તાલુકા છે જેતપુરની આવી દશા હોય ને જેતપુરના લોકો સુવા ન દે સાચી વાત જેતપુરના લોકો મને રહેવાનું એટલે મારે વિશે વાત કરવી નથી સાહેબની વચ્ચે છે એને સાંભળવા છે બીજી જગ્યાએ જવાની છે મારે માત્ર એટલી જ વાત કરવી છે કે હું મારા પતિદેવ જ્યારે આ જેતપુર તાલુકાની અંદર એમને જે સેવા આપી છે અને ત્યાર પછી હું આ જેતપુર તાલુકાની હંમેશાને માટે સેવા કરવા માટે જ્યારે